नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत है। कोरोनानी आ कपरी परिस्थिति में ज्यां एक तरफ मानस पण बीजा मानस नी मदद करवामां पीछे हट करे छे, केटलाक तो एवा किस्साओ पण सामे आवता होय छे जेमां लोको पोताना स्वजनोने पण रजडता छोड़ीने चाल्या जाय छे। त्यारे आवामां मानसोने छोड़ीने कोई मूंगा प्राणीनी मदद माटे आगळ आवे तेवा खूब ज ओछा लोको जोवा मळता होय छे। अने आवो ज एक किस्सो प्रकाशमां आव्यो छे वडोदराथी, जेमां अबोला मूंगा प्राणીઓની દયનીય હાલતને જોઈને વડોદરાના બરોડા યુથ ફેડરેશનના સેવાભાવી યુવાનો द्वारा अनोखी रोटी बैंक शुरू करवामां आवी छे, जेमां गायनी सेवा करवा मांगता रहिश्यजनों पासेथी रोटी उघरावीने रस्ता पर रखड़ती अने भूखी गायो अने कूतराओने आपवामां आवे छे। आगे वधु जानकारी आपीशुं, परंतु ते पहेला जो तमे अमारा वीडियो यूट्यूब पर जोई रह्या तो अमारी चेनल थी लोकसत्ताने सब्सक्राइब करो, वधु वीडियोना नोटिफिकेशन माटे बेल बटन दबाओ, अने जो तमे अमारा वीडियो फेसबुक पर जोई रह्या तो लाइक फॉलो अने शेर करो। अहेवाल अनुसार वडोदरा शहेरना बरोडा यूथ फेडरेशनना युवानो द्वारा रोटी बैंकनो प्रारंभ करवामां आव्यो हतो। आ रोटी बैंकमां घर घरथी रोटलीओ भेगी करीने गौशाळा खाते तथा रस्ता फरता श्वान अने गायोने आहार आपवामां आवे छे। ત્યારે રોટી બેંકના નવતર પ્રયાસ અંગે બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહે જણાવ્યું હતું કે અમે શહેરની પ્રથમ રોટી બેંક શરૂ કરી છે અને અમારી રોટી બેંક માટે દર ગુરુવારે અને રવિવારે સેન્ટર નક્કી કરવામાં આવ્યું છે। ત્યાં કોક તેમના દ્વારા બનાવેલી રોટલી પણ આપી શકે છે, સાથે જ રોજગારીની પણ તક ઊભી થાય તે માટે અમે બહેનો પાસે રોટલીઓ બનાવડાવીએ છીએ અને દર ગુરુવારે 2000 અને દર રવિવારે 2000 એમ વડોદરા શહેરમાં કોઈ એક ગૌશાળાથી શરૂ કરીને વિસ્તારવાઇઝ રખડતી ગાયો કે કૂતરાઓને ખવડાવવામાં આવે છે અને અમારા રોટી બેંકનો આ પ્રોજેક્ટ ચાલુ ને ચાલુ જ રહેશે। આ સાથે જ રૂકમિલ શાહે વધુમાં જણાવ્યું કે બરોડા યુથ ફેડરેશન દ્વારા કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી જ વડોદરા શહેરમાં કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે અલગ અલગ તેમને અનુલક્ષીને કાર્યો કરવામાં આવ્યા હતા, જેમ કે રાશન કીટ હોય, ફૂડ પેકેટ્સ હોય, ફેસ શિલ્ડ હોય, માસ્ક હોય, સેનિટાઈઝર હોય કે પછી કોઈક દવા હોય। આવા તમામ ક્ષેત્રે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો અમે કરતા આવ્યા છે। ત્યારે આવા અબોલા અને મૂંગા પ્રાણીઓની વેદના સમજીને તેમના માટે આવા સેવાકીય કાર્યો કરનારા સેવાભાવી યુવાનોમાં ખરેખર સંસ્કારી નગરીના સંસ્કાર છલકાય છે, તેમજ આ યુવાનોએ અનેક લોકો માટે પ્રેરણારૂપી ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। બીજી ને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।